ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું પાલનપુર તાલુકાના પારપડા ગામમાં આવેલ રામદેવ પીર મંદિરનો ભવ્ય ઇતિહાસ આ વાત છે ઈસવીસન 2012ની પારપડા ગામ જોડેથી રામદેવ પીરના દર્શનાર્થે જતા પગપાળા સંઘોની મોટી સંખ્યા જોઈને પારપડા ગામના નવયુવાનોને સેવા કરવાનો શુભ વિચાર આવ્યો અને ત્યારથી ભાડાની જગ્યાઓ પર ચા પાણીની શરૂઆત કરી અને આજે એ જ પરંપરા પ્રમાણે કાયમ માટે રામ રસોડું ચાલુ છે। ગામ લોકોની આવી સેવા જોઈ પગપાળા જતા યાત્રીઓ સારા એવા આશીર્વચન આપી જતા। એકાદ વર્ષનો સમય જતા એક પ્રભુ સમાન સંતનું આગમન થયું। ગામ લોકોની આવી સેવા જોઈને તેમણે વચન કર્યું કે અહીં બાબાનું મોટું ધામ બનશે। નિસ્વાર્થ ભાવે ગામ લોકોની સેવાથી પારપડા ગામની પાવન ધરા પર ભગવાન રામદેવ પીર પધાર્યા। ગામના ગંગાબેન નાથુભાઈ દરિયાએ 1,00,000 ચોરસ ફૂટ ભૂમિનું દાન કર્યું। ઈસવીસન 2019 એટલે કે 7 વર્ષના ટૂંકા સમયમાં સંતના વચનને પૂરું કરવા રામદેવ પીર કંકુના પગલે પધાર્યા અને ભવ્ય મંદિરનું નિર્માણ થયું। આજે મંદિર સ્વરૂપે મોટું પવિત્ર ધામ બની ગયું છે। જે લોકો સાચી શ્રદ્ધાથી ભગવાન રામદેવ પીર જોડે આવીને અરજ કરે છે એમને ભગવાન કંકુના પગલે આવીને દર્શન આપે છે અને પલભરમાં દુઃખ દૂર કરે છે। દર માસની સુદ બીજના રોજ ભવ્ય મેળો બાબાના આ ધામમાં ભરાય છે। હજારો શ્રદ્ધાળુઓ ચાલતા અને નેજા સાથે વાગતા ઢોલે પારપડા ગામની આ ધરા પર રામદેવ પીરના દર્શન કરવા અને બાબાના ચરણોમાં શીશ નમાવી પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે। પારપડા ગામમાં ભગવાનનો વાસ છે એ કહેવું ખોટું નથી, કારણ કે અહીં વર્ષો જૂનું શીતળા માતાજીનું મંદિર છે અને અંધારી શ્રાવણ માસની સાતમે મોટો મેળો ભરાય છે અને રામદેવ પીર મંદિરે હરરોજ માટે રામ રસોડું ચાલુ છે અને કહેવાય છે ને કે જ્યાં રામ રસોડું ચાલતું હોય ત્યાં તો ભગવાનના હજારો હાથ સાથે હોય છે। જો તમે આ મંદિરની મુલાકાત ના કરી હોય અને સાક્ષાત ભગવાનના દર્શન કરવા એકવાર આ પારપડા ગામની ધરા પર શીતળા માતાજી અને રામદેવ પીરના દર્શન કરવાનું ના ભૂલતા। જય જય રામદેવ પીર।